હાય, કેમ છો? મજામાં. આજે જરા જુદા સેટઅપમાં બેઠા છીએ અને પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ખાસા ટાઈમે અમે આ સોફા ઉપર આવી સરસ રીતે ગોઠવાયા છીએ અને એવા એવા વ્યક્તિત્વ સાથે આપણે આજે વાત કરવાના છે. અનકન્ડિશનલ કોન્વર્સેશન આ થવાનું છે, એટલે જરા જુદી રીતની આખી વ્યવસ્થા ગોઠવી છે. જનરલી શુદ્ધ દેશી સંવાદ અમે કરીએ છીએ અને ફિલ્મના પ્રમોશન્સ અને ફિલ્મની વાતો કરતા રહેતા હોઈએ છીએ ત્યારે અમે એક લાઈવ સેશન કરીએ છીએ, પણ આ જરાક જરાક જુદી રીતે જરાક જુદા પ્રકારની વાતો કરીએ છીએ. કદાચ મને એવું મન છે કે હું થોડું વધારે ઊંડાણમાં જઈને થોડી વધારે તાગ તપાસીને એમની સાથે જરાક વધારે ઝીણવટપૂર્વકની વાતો કરું અને એને સરસ રીતે એડિટ કરીને શૂટ કરીને તમારી સમક્ષ મૂકીએ. અને એના માટેના બહુ યોગ્ય વ્યક્તિઓ મારી સાથે આજે જોડાયા છે. ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, જ્યારે ફિલ્મ્સના એક્ટર્સ અને સ્ટાર્સ બધા આવે છે ત્યારે તામઝામ જુદો હોય છે, એનો શોષા એનો હોહા જરા જુદો હોય છે. અને મોટા ભાગની ફિલ્મની પ્રમોશન્સમાં વાતો બહુ ઉપર છલ્લી અને વહી જતી થતી હોય છે અને દરેક વખતે ફિલ્મનો બહુ જ અંતરંગ ભાગ અને બહુ મહત્વનો ભાગ સંગીત ક્યાંક ને ક્યાંક માત્ર ગીત અને ગિટારના તારના છંછેડવા સુધી મર્યાદિત રહેતો હોય છે. અમને એમ થયું કે આવી સરસ એક મૂવી આવી રહી છે અને આટલું સરસ એનું લોકપ્રિય સંગીત છે, તો જરા વધારે ઊંડાણથી વાતો કરીએ, સરસ વાતો કરીએ, સંગીતની વાતો કરીએ. ફોકસ માત્ર સૂર તાલ અને લય પર હોય, ગાયકો પર હોય, લિરિસિસ્ટ પર હોય, તો એ અત્યારે કરવા જઈ રહ્યા છીએ. મારી સાથે ખૂબ દિલથી આવકારો, એક સરસ મજાની ફિલ્મ જે અત્યારે ખૂબ ચર્ચામાં છે અને લોકો બહુ જ આતુરતાપૂર્વક જેની રાહ જોઈ રહ્યા છે, શરતો લાગુ. એની આખે આખી સંગીતની સુરાવલી મારી સાથે છે, એ બધા જ નોટેશન્સ અને એ બધા જ અવાજો મારી સાથે એકદમ મારી આસપાસ ગોઠવાયા છે અને બહુ જ દિલથી હું એમને આવકારવા માંગુ છું. તમે પણ મારી સાથે જોડાવો અને આપણે બહુ જ સરસ મજાનું કોન્વર્સેશન એમની સાથે કરવા જઈ રહ્યા છે. પ્લીઝ વેલકમ શરતો લાગુ મ્યુઝિક ગેંગ, મિસ્ટર મ્યુઝિક ડિરેક્ટર સર પાર્થ ભરત ઠક્કર. હેલો આદિત્ય કડી, મનમેડો ફ્રોમ માય સિંગલ કે પછી કાનડો ફ્રોમ શરતો લાગુ. આ શરતો લાગુ માટેનો સંવાદ છે, યાદ રાખવા વિનંતી પ્રોડ્યુસર સાહેબ. આ બધું શરૂ થઈ ગયું છે તો પેલું એક બીજો ગરબો અંબારે અંબા વેન્ટિલેટર બોલો બીજું કઈ. ઓકે, સો કમિંગ બેક, આ બધું બેન્ડ સૌથી પહેલા વેન્ટિલેટર પેલું શરૂ થયું હતું જે લાસ્ટ યર થયું હતું અને વેન્ટિલેટર વોઝ અ મહેનત ઓફ ઓલમોસ્ટ અ યર. અને શરતો લાગુ જે છે એ ઓફકોર્સ એની પહેલાં થયું હતું, શરતો લાગુને બધું અમે લોકોએ પહેલાં બનાવ્યું હતું, પણ ઇટ સો હેપન દેટ બીકોઝ ઓફ સમ સર્ટન રીઝન્સ શરતો લાગુ રિલીઝ લેટ થયું, એટલે વેન્ટિલેટર પહેલાં રિલીઝ થઈ ગયું અને શરતો લાગુ પછી રિલીઝ થયું. પણ ધીસ પ્રોસેસ વોઝ ગોઈંગ ઓલ ટુગેધર બીકોઝ બંનેની રિલીઝ ડેટ્સ બાજુ બાજુમાં જ હતી, એટલે દેર વોઝ નો સમથિંગ લાઈક કે ભાઈ કોઈ વચ્ચે કોઈ ગેપ નહોતો, યુ નો. તો વેન્ટિલેટરના ગીતો થયા ઇમિજિએટલી, સાથે સાથે શરતો લાગુના ગીતો થવા માંડ્યા અને સો ઇન ટોટલ, થેન્ક યુ સો મચ, ઇન ટોટલ આઈ મેડ અરાઉન્ડ
11 songs in a span of 4 months. Okay. The process, I'm saying. So it was also very bo exhausting process hoy because you have to make sure ke ek geet bija thi saru lage biju trija thi saru lage and it does not match plus everything has to sound different even after having the same singers correct you know because e logo no tone age rehvano chhe right ane hu age rehvano chhe એટલે mare mari jat thi compete karine karvano hatu but the good fact was that in films jem ke Sharto Lagu chhe to Sharto Lagu ma we have a certain brief એ બ્રીફમાં એવું હતું કે દેર વર વી નીડ વન રોમેન્ટિક સોંગ એકચ્યુઅલી Sharto Lagu-માં ટેકનિકલી એક જ ગીત હતું નાવ રાઇટ નાવ ઇન ધી આલ્બમ દેર આર 5 સોંગ્સ અને એમાંથી જ્યારે મનમેળો નામનો જે સોંગ છે વિચ ઇઝ અ રોમેન્ટિક સોંગ એ અમે કર્યું એના પછી આઈ થોટ ઓફ જસલીન એન્ડ સિદ્ધાર્થ સિંગિંગ ઇટ નિરેનભાઈએ લખ્યું અને એ કરતા હતા પછી વી રિયલાઇઝ દેટ કે વી ડુ નોટ હેવ અ સોંગ for the montages of the film also for the trailer also for something that you know we can give a hook on or things like that so Manmedo is very very like romantic track and pelu je chhe ne it has a peppy standalone vibe with it so e later on add thayu okay pachi thayu evu ke film nu background score pan hu j karu chu etle I thought that we need to have three more versions of Manmedo in the film You know, it was not that I wanted versions for the album, but I wanted for the film. Because there were portions where we needed a little different vibe of Manmedo and things like that. But those background score type of songs, it turned out really nice as a standalone song as well. So then we decided to have Pankhire was there, which got composed. And then Manmedo, we had total 4 versions. It basically Manmedo is a happy version, romantic. Then there is a reprise version. Then we have a wedding song je pratham shri ganesh ame recreate karyo chhe but that also goes to Manmedo ane then film nu jare background score chalto hatu tyare I did a theme on Manmedo yeah so that also became a soundtrack like a very you know aa mane vichar etla mat aavyo because I have seen a lot of friends who do not listen to songs but only soundtracks correct you know there are a lot of people who actually have a list in their car only playing soundtracks no vocals basically Manmedo to ame bolo chhe evu mane lage chhe ke film nu naam badli no so I consider that there was a point when it got considered let's keep the name Manmedo but then it did not serve the purpose of the film otherwise you know so Manmedo was only a situation in the film but sakhat atyare bada aa geeto popular thi raha so glad and happy yeah especially for in your case to atyare chella jitla pan charik track ni apne baat kariye to everyone is just striving and dancing on these tracks and humming at the same time it's not just that if I'm sorry to interrupt but if you see people putting up videos of themselves acting on the songs and it is sometimes it is like why and you get tagged in all of these things on Instagram and Facebook and some of them it is actually very funny because you've seen the trailer you know how it goes and then suddenly you see all these people you know suddenly giving all these expressions and acting on the songs and then you're like okay what's happening I think it's also endearing it's also sweet of them to you know take out time and do all these things absolutely ye baat maine jo insta par follow karta hai after certain point of time mein baat nahi story apna khasedi ho jina ekla the dots hoy je mai ekla the log koi participate kari hoy pan aakhe aakhu tame aa gang ma kaam karo che wo recent aarop che tamari upar એના વિશે શું કહેવું છે આ બધું આમ આખું આ કોન્ટ્રાક્ટ લો છે સાથે જ કામ કરવાનું છે કે હવે હું શરૂ કરવાનું હવે નો કોન્ટ્રાક્ટ છે પણ હવે આ આઈડિયા સારો છે બીકોઝ હવે કરવું છે આવું એનો કે એકલો પાથ ભરત ઠક્કર જોઈએ છે કે આખું થાળી આખી થાળી જોઈએ ગેંગ મોટી થતી જાય એની રીતે પાથ અત્યારે એકદમ તાજેતરનો એકદમ વેચાતો માલ છે એવો જે પાકે એવો જે વેચાતો અત્યારનો સુપર હિટ અવાજ છે આદિત્ય ભાઈનો ચારે બાજુ આ નવરાત્રીના માહોલમાં તો આ ગેગોર કંઠ તમને સાંભળવા મળે જ છે હા હા કે વાત છે આદિત્ય બોસ ધીસ પ્લાન બોલું છું
એટલે એવું થઈ ગયું છે કે હવે તો ઘણી વખત પાર્થભાઈ મુંબઈથી ફોન કરે કે ભાઈ એક ગીત ગાવાનું છે, તો સ્ટુડિયો ઉપર જઈને ગાઈ આવજે. એટલે એ રીતનું થઈ ગયું છે. પણ મજા આવે છે દર વખતે અલગ અલગ ગીતો, અલગ અલગ રીતના, અલગ અલગ વિષય ઉપર ગાવાની સાથે, અને આગળ પણ કરતા જઈએ એવી મારી ઈચ્છા છે. એક એવો અવાજ જે ગુજરાતી સિનેમામાં અત્યારે બહુ જ યુથફુલ અને સખત લોકપ્રિય થઈ રહ્યો છે, સ્પેશિયલી એક યંગ ચંકમાં, તમને બિલકુલ એવું ના લાગે કે તમે કોઈ ટિપિકલ ગુજરાતી મૂવીઝને સાંભળી રહ્યા છો કે એનું સંગીત સાંભળી રહ્યા છો. ધ ક્રેડિટ ગોઝ ટુ ધીસ મેન, જે એટલી બધી સોલફુલી આખું એનું સિંગિંગ હોય છે કે જેથી દરેકને એવું લાગે કે આપણે કોઈક આમ કમ્પેરિઝન ન કરવી જોઈએ, છતાં બોલિવૂડની ઝલક તમને બહુ જ બહુ જ બહુ જ ક્લાસી રીતે એના અવાજમાં મળે છે. અને સિદ્ધાર્થ ભાવસાર ઇઝ ધ રિસન્ટ નેમ, જે દરેક મને લાગે છે છોકરીઓને તો ગમતો જ હશે અવાજ, આબો આ બધું હોય છે. પણ સો સિદ્ધાર્થ, યસ સર, ટેલ અસ સમથિંગ અબાઉટ ધેટ. ઇઝ ઇટ ટ્રુ? સારું લાગી રહ્યું છે. સેન્સેશન છે જે પાર્ક ભાઈએ, મેં એમને ઓફ રેકોર્ડ કીધું, હમણાં શોધી કાઢ્યું કે શું તમે યાર્ષિતા શર્મા નામના એક અવાજ છે, ત્રણ બેક ટુ બેક, બે બેક ટુ બેક ગીતો એમની પાસે, યાર્ષિતા પાસે. હાઉ ડીડ યુ લર્ન? No, I think you, I have heard her, actually you know what, I have always heard her in her Hindi songs. I mean, Bollywood ma jitla geeto gaya chhe, e hamesha sambhalya hata, pan mari pase evi opportunity nathi ke jya hu emne you know record kari shakun. But these were, so actually it started with Namuna, je Pankhi Re je song chhe. E pachi evu thayu ke bond je chhe ne e sakhat bani gayu, and then we kind of gelled really well, you know, even like non-musical matlab conversations hamara bahu j. પછી બંખીરેમાં જે આખી, અને ધ બેસ્ટ પાર્ટ અબાઉટ યુ નો હેવિંગ ધીઝ પીપલ આર સમવન હુ રિયલી વર્ક હાર્ડ વેલ ધે રેકોર્ડ. સો આમાં આ ત્રણેય જણની વાત કરું તો દરેકે દરેક સોંગ, એ લોકોએ એક એક સોંગ 4-5 વાર રેકોર્ડ કર્યું છે ટુ ગીવ ધ બેસ્ટ ટુ ધ સોંગ, યુ નો. સો વેન દેર આર ટાઈમ્સ વેન વી, આઈ ઓલ્સો રેકોર્ડેડ પીપલ, યુ નો, ફ્યુ બિગ નેમ્સ એન્ડ ઓલ દેટ, બટ ધ આઈડિયા ઇઝ ટુ મેક અ ગુડ સોંગ, યુ નો. બેસિકલી પીપલ ટેક ધીસ વર્ડ રેકોર્ડ એઝ અ વેરી, એકદમ બહુ નીકળી જાય છે, પણ ઇટ ઇઝ યુઅર મેકિંગ અ રેકોર્ડ, યુ નો, ઇટ સમથિંગ ફોર એવર. એવી રીતે તો તમે જ્યારે એને ટાઈમ આપો તો યુ નીડ ટુ ગીવ અ લોટ ઓફ ટાઈમ, એન્ડ વિચ ધીઝ પીપલ ગીવ, યુ નો. જ્યારે This is my first Gujarati song. And હુઆ યે હે કે યે ગાના અનાઉન્સ હુઆ ઓર ઉસકે હી કુછ બાદ એક દૂસરી ફિલ્મ કા ગુજરાતી ગાના અનાઉન્સ હુઆ, ફિર સિદ્ધાર્થ એન્ડ મી એન્ડ આદિત્ય કોલેબોરેટેડ ફોર અનધર Gujarati song for another FM, and then you know I'm also coming up with my own Gujarati cover on my YouTube channel. So there's a lot of things that are happening in Gujarati ye Navratri ke beecho beech. So I think this is my Gujarati fever time. Everything is happening in Gujarati in my life right now. So sabse pehla jo ek basic sawal mujhe puchna hai ki how do you see Gujarati film industry, music industry? આપ બહુત હી વૈસે અભી અભી કે જૈસે ગુજરાતી સે આપ જુડે હૈ. મેં ગુજરાતી ફિલ્મ સીન મેં અભી જુડી હું, બટ આઈ હેવ ઓલવેઝ બીન પરફોર્મિંગ ઇન ગુજરાત સિન્સ આઈ વોઝ અ ટીનેજર. આઈ સ્ટાર્ટેડ પરફોર્મિંગ એટ ધ એજ ઓફ 12 એન્ડ આઈ સ્ટાર્ટેડ પરફોર્મિંગ વિથ ધ લાઇક્સ ઓફ પાર્થિવ ગોહિલ એઝ અ કિડ. સો યુ નો ધેટ ધ કાઇન્ડ ઓફ ઇન્ફ્લુએન્સીસ, ધ કાઇન્ડ ઓફ મ્યુઝિકલ ઇન્ફ્લુએન્સીસ સચ પર્સનાલિટીઝ લાઇક પાર્થિવ કેન હેવ ઓન યુ. Because they are musically so rich and they know so much about their own culture that you being from another culture, I am a Punjabi. So for me to pick something up was very quick at that point, and I picked up Gujarati songs really well, and along with picking up songs I also picked up the language. Correct. So a lot of people don't know this, that a lot of people just assume that I am a Gujarati when I speak in Gujarati. Yes. So this guy does not talk to me in Hindi. If I speak more in Hindi, I start feeling weird after that. So that's what. So I feel that now I'm more Gujarati than I'm a Punjabi. So who do you listen to the most in the Gujarati scene? Of course. Option hi nahi hai mere paas. Yashita, preach ek record karao mujhe. I am in singers, as a singer, I mean of course as
composers, I love listening to Parth's music. Sachin Jigar are also coming up with amazing Gujarati stuff. Absolutely. And it's amazing that, you know, when you come from Bollywood, people think that it's Bollywood, ke ye thodi yahan pe hamare Gujarat mein karenge. But even they are promoting the Gujarati culture so well and they're taking it ahead for the youth. So, Bollywood mein bhi aapne acha khasa kaam kiya hai. Wahan ka professionalism yahan se kuch alag hai. What's your experience? Yahan pe ghar jaisa mahol hai. Honestly, Bollywood, I have worked with Shankar Asa Loy, Amit Trivedi, I have worked with Benny Dayal, I have worked with so many people, and everywhere you go, I think it is very subjective. Everybody, aap jaise ho, waisi duniya aapke saath hai. This is what I believe. So whether it is Bollywood or whether it is the Gujarati film industry, I think if I am good, everybody is nice with me. And so, I feel at home everywhere, so there is no difference for me. How nice is that? આપણે એવી આશા રાખીએ કે યશિતા ખૂબ બધા ગુજરાતી ગીતો ગાય અને આપણને આ સરસ મજાનો અવાજ વારંવાર સાંભળવા મળે. પંખી રે પર્ટિક્યુલરલી અત્યારે એક સખત હિટ બન્યો છે. ધેટ વોઝ ધ સ્ટોરી ઓફ ધેટ. આઈ મીન પંખી રે, સો આ બેઝિકલી થીમ જ છે શરતો લાગુની. જે પ્રમાણે આઈ થિંક બે કોન્ટ્રાડિક્ટરી પર્સનાલિટીઝ કરેક્ટ સાથે જોડાયેલી કોશિશ કરેક્ટ. તો એના શબ્દો બી એવી રીતે જ હતા કે જુદી જુદી રીત છે, સાવ વિપરીત છે, બિટર અને સ્વીટ છે, જેમ ઓપોઝિટ છે અને નમૂના છે એન ઓલ દેટ. સો દેટ બેઝિકલી વી વોન્ટેડ ટુ ડિફાઈન ધ ટુ કેરેક્ટર્સ વિચ આર ટોટલી કોન્ટ્રાસ્ટ ફ્રોમ ઈચ અધર. સો દેટ્સ હાઉ ઇટ યુ નો વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન. એટલે મારું જ્યારે ટ્યુન બની તો નિરણભાઈ રિટન ધીસ અને દેન વી વર કોલિંગ ધીસ સોંગ નમૂના. અને નમૂના વોઝ ધ એક્ચ્યુઅલ નેમ ઓફ ધ સોંગ. અને નિરણભાઈ હોત મારે ખાસ પૂછવાનું હતું કે ના આ શબ્દ બહુ જોરદાર આજે નમૂના. હી ઇઝ વેરી ગુડ એટ દિસ. હુક 16 બાર રાઈટ શિફ્ટ થઈ ગઈ, હુક ચેન્જ થઈને એક્ચ્યુઅલી. હા, બધું અમારું જે હુક હતું ને, ઇટ્સ ગોટ ટુ કોરસીસ. એન્ડ અમને લોકોને ક્યારે ખબર નથી કે જે પંખી રેનું જે હુક છે એ હુક બનશે. બીકોઝ ઇટ વોઝ સી એક સોંગનું જે ફોર્મેટ હોય, ફોર એક્ઝામ્પલ કે એક્ચ્યુઅલી હું કહેતી ગીત સાંભળતા સાંભળતા નમૂના રે નમૂના એ જે કેચલાઈન આવે કે હા મેન છે ઓર ફિર આતા પંખી રે પંખી એક નેક્સ્ટ. હા, સો બેસિકલી ધેટ વોઝ અ મ્યુઝિકલ પીસ પંખી રે પંખી. એટલે ઇટ વોઝ અ વોકલ પીસ, જેમ આપણે દરેક એક અંતરાને મુકરાની વચ્ચે મ્યુઝિક હોય તો આઈ થોટ ઓફ અ વોકલ પીસ. બટ વોટ સો હેપન ધેટ ટીઝર રિલીઝ થયું અને એ લોકોએ પંખીરેનું ટીઝર કટ કર્યું અને જે પછી વાયરલ થયું છે, ઇટ વેન્ટ લાઇક ક્રેઝી. એન્ડ ધેન વી હેડ એન ઇન્ટરેક્શન દેટ ઓકે નાઉ ઇફ વી કોલ ધીસ નમૂના વી ડિડન્ટ હેવ ધ કરેજ. વી ડિડન્ટ હેવ ધ કરેજ. ઓપ્શન હી થોડા લોકોને હમારે પાસ. ઓર યે ભાઈ સાહેબ ને જો ચાર લાઈન ગાઈ હે ઓર યે મતલબ એકદમ ઉનકા હી પાર્ટ જો હે વો હુક બન ગયા. એન્ડ ઇફ યુ નોટિસ ધ સોંગ ઇટ સ્ટાર્ટ્સ વિથ હર વોઇસ. ઇટ એન્ડ્સ વિથ હિઝ વોઇસ. યસ. From the first second to the last second, it's just voices. There is no as such music. And there's no music. And because right. As soon as he finishes his part, the antra also starts. Right. So there is no music. But you can music. Neeraj bhai nu writing ke pan kai gajab nu hai je main kidhe pramane ek khabar nahi sar shabd le aaya એટલે આપણે રૂટિન બોલચાલ ને નમૂના અને એમનું પેલું લાવણી ભવાઈમાં પણ એક ડફોડ ડફોડ કેવો ડફોડ અને ગપ્પા અને તારી સાથે એટલે એમાં એલિટિકલ આ એક જુદી ફ્લેવર આખી બની રહી છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કે બહુ જ કેઝ્યુઅલી જે આપણે કોન્વર્સેશન કરીએ છીએ હવે એકદમ લિરિકલ થઈ અને મ્યુઝિકલ થઈ રહ્યું છે. નિરીનભાઈ સાથે વાત કરવાનો સોરી કામ કરવાનો અનુભવ કેવો? ઇટ્સ બીન ગ્રેટ. ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ ગુજ્જુભાઈ ધ ગ્રેટ. અને મારી લાઈફનું પહેલું સોંગ જે ફિલ્મોમાં જે હતું એ નિરીનભાઈએ જ લખ્યું હતું. અને એઝ આઈ હું આઈ એમ સોરી હું બધી જગ્યાએ કહું છું પણ આજે હું ફરીથી કહું છું એ વસ્તુ કે જે ટ્યુન છે ને હવે તમે રિપીટ કરી નાખો. જે ટ્યુન છે ને એ શરીર છે અને જે શબ્દો છે ને એ આમાં છે. થેન્ક યુ. હા, નીકળીને હમણાં કોપીરાઇટ કરાવી મેં કાલથી બોલતો આવ્યો છું. કાલે તો નિરણભાઈ હતા એટલે મારી પાસે ચોઈસ જ નથી. તમે ઉપર ઉપર જતો ચલો 1 2 3 ગો. Da 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 da
ના નથી કંટાળાજનક હતું ઓનેસ્ટલી બીકોઝ યુ નો ઇટ્સ યોર બેબી એન્ડ યુ લવ ટુ ટોક અબાઉટ યોર બેબી અને તમે જે મહેનત કરીને આ ગીતને બનાવ્યું હોય અને જે લોકો જોડાયા હોય સો ઇટ્સ ઓલવેઝ અ ડિફરન્ટ હરક યુ સી અને હું હજી એક બીજી ફિલોસોફીની વાત કહી દઉં છું તો આ નવી છે તમે સાંભળી નથી ઇમોશનલ થઈને કે વચ્ચે ભૂલી જઈશ પણ જે મેં વિચાર્યું કે જે ગીત હોય છે ને ગીત એટલે એનો બાપ છે ને એ કમ્પોઝર હોય એની માં છે ને એ લિરિસિસ્ટ હોય યુનો અને આપણે એને પરણાવીએ છીએ સિંગર્સ જોડે અને પછી જે જે આપણે જયારે ગીત ને હું ને નિરેનભાઈ અમારા બાળક ને જયારે લગ્ન આમની સાથે એન્ગેજમેન્ટ કરાવીએ છીએ એટલે રેકોર્ડ કર્યું અને પછી જે રિલીઝ ડેટ છે એટલે અમારો લગ્ન પ્રસંગ છે લગ્ન પ્રસંગ પછી અમને એ બાળક બધાનું થઈ જાય છે you know very so, polygamous relationship very three single if you talk about me how many babies you have I may have endless babies in my life really mani je rite pelu akhe aku wedding nu aku bodu varnan karta mane em thayu ke gift devuti 11 na divase launch karva no but I truly believe this because I genuinely jare banavto na tyare bhi mane avu thatu hoy ke aa bodhi philosophy actually you know you can't sit and think about all this you may have a feeling that okay yeah, you know as galon ya amala gitna ladan ma jalu jalu that's really good so I'll tell you why kare koi film ni offers aave na to I'm too choosy because I know that I'm going to give birth to a song in for this wedding basically the film so hu jare koi ne puchto ke bhai aa film no su scale che what is the script what are going to be the actors a lot of people think that I'm really arrogant but that's not the case you know my song will go on these faces will they make it or break it I may have done endless job like work you know work hours and would be endless sleeping not sleeping at night and all pachi tamaru ane evu thayu pan che ek be amuk project eva pan che je
અમે બહુ મહેનત કરી અને ઇટ ડિડન્ટ ગો કમ આઉટ રીયલી નાઇસ યુ નો સો યુ આર વેસ્ટિંગ ધોઝ સોંગ્સ ઇટ હેપન્સ વિથ ઓલ ઓફ અસ ઇટ હેપન્સ વિથ ઓલ ઓફ અસ યસ ટ્રુ અને ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ યસ આદિત્ય સિદ્ધાર્થ યશિતા આપ સબકો પૂછના ચાહુંગા શું ક્રાઇટેરિયા હોય છે કોની સાથે કામ કરવું વધારે ગમે છે તમને જ્યારે કોઈ ગીત ઓફર થાય છે ત્યારે તમારા દિમાગમાં પણ એવું હોય છે કે કોની પિક્ચરાઇઝ થવાનું છે સો વોટ આર યોર બેઝિક ક્વેશ્ચન્સ કેવી રીતે સોંગ સિલેક્શન કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હોય છે કે મેલેડી સારી બને અને ગીત સારું હોય શબ્દો સારા હોય છે ને તો ઇટ્સ ઇરિસ્પેક્ટિવ બીકોઝ અ સોંગ હેઝ અ લાઈફ ઓફ ઇટ્સ ઓન કરેક્ટ People are going to listen to it forever. Music is immortal. Songs don't go to waste. You just have to put them out. If the melody is good, if the words are good, and the people you work with are good, it is going to work. Aditya? Same એવું છે કે જે વ્યક્તિ છે જે કમ્પોઝર છે અને એની પાછળ જોડાયેલા જે લોકો છે લિરિસિસ્ટથી લઈને ફિલ્મ મેકર્સથી લઈને એ લોકો એટલે એટલીસ્ટ મ્યુઝિક ટીમમાં જે લોકો જોડાયા છે એની ઉપર પણ આપણને એટલો ભરોસો હોય છે એટલી શ્રદ્ધા હોય છે કે આ વ્યક્તિ જે કરી રહ્યો છે એમાં કંઈ જેવું તેવું તો નહીં જ એટલે એ એક વસ્તુ છે અને પછી તમે એ કમ્પોઝિશનને સાંભળો એ શબ્દોને સાંભળો એટલે એ પણ એક વસ્તુ હોય છે કે જે તમને ભરોસો અપાવે કે આ વસ્તુ હા સારી છે આ કરવા જેવી છે અને એક એવું હોય કે જે ફોન ઉપર વાત કરીએ ને ત્યાં જ ખબર પડી જાય કે ના આમાં નથી કાંઈ કરવા જેવું For me also, I think it's the vibe between me and the music composer and the lyricist and the other singers who are there. Like for these two guys, like I love these guys. This guy also I love. Niren Bhai though I love the most. It's like I have this, I really like all these people and Niren Bhai ka like when I spoke to him for the first time, I was like constantly fangirling all over. I'm such a huge fan of what you write and all of that. So for me what you know makes me take up a song or take up a project is the vibe that I have when I speak to somebody but wo bollywood mein aisa rehta hoga ki bollywood mein aisa hai I have been lucky in that terms that I've got to work with really nice people Correct. I've got to work with really big people and you know it's basically the A-listers of bollywood and I'm very happy about it but at the same time if I come across people who are not doing such a big film but the music is really good so I've recently I'm sorry I'm just taking it away no, please, for please, myself but I recently did this film which is about a girl who's having cancer okay. Now it's not a very big film but the song is very beautiful and it's about her living her life and you know coming out of it and you know healing from it so that really touched me so I was like I want to do this so for me it's the vibes and it's of course the friendship that I have with everybody okay ek bahut general sawal bhi jo tumne chare ne ek sath puchhi lo jo tamara sivay tamara kshetra ma tumne kon bahut promising lage chhe kone sambhalva tumne bahut gamme chhe aditya gadvi and I'm not saying this because he's sitting in front of me I actually go on facebook and instagram and check his videos out it's like because his voice is not just like a folk voice the kind of music that he's delivering to his audience is something just that the youth is not doing and female voices female voices ma bahu bada cha I like Jonita Gandhi I like I'm a huge fan of Neeti Mohan I love Monali Thakur singing I mean there are so many yes. There's Bhavya Pandit who's such a brilliant singer and so many others I think Madhuvanti is one of them oh, yes. Yashika Sikka is one of them I have so many friends I'm surrounded with amazing girlfriends and you know they're all just there for me and they're wonderful singers as well There's Ankita Joshi who's from the classical scene in Maharashtra so I have so many of them the list is endless if you ask me specifically in Gujarat I wish that there were more female voices to experiment with yes. You kind of just hear everybody who's sounding like Shreya Ghoshal or like Palak Muchhal I mean I really wish that female singers gave themselves the time to experiment with their own voices in their houses you know sing different kinds of songs and sing them in different pitches and see what tone sounds better and what tone sounds different that's how I got to know that this tone works for me and this doesn't work for me okay. I give up songs that are really high even though I can sing them so I think that's I wish that Gujarati female singers did that that's okay all. On that note mari pase ek bijo sawal pan chhe pad aadi મારા ક્ષેત્રની અંદર મેં ગઈ વખતે પણ કીધેલું કે હાર્દિકભાઈનું કામ મને ગમે છે હાર્દિક દવેનું અને અગેન જેમ યશિતાએ કીધું કે અત્યારે અહીંયા બેઠા છે એટલે નહીં પણ સિદ્ધાર્થભાઈનું મને ગમે છે એનું કમ્પોઝિશનની સૂઝ જે છે એ બહુ મને ગમે છે અને સિંગિંગ તો છે જ તે બહુ સોલફુલ એટલે આ બે લોકોનું કામ મને ખૂબ ગમે છે ये जो आप नील बांध के खाते हो मैंने इसलिए सिद्धार्थ की तारीफ ही नहीं की क्योंकि मुझे पता है कि उसकी तारीफ कितनी भी करूंगी तो उसको
to believe in you that he's such a bully. Because yahan se nikal ke it's like we are like are chalna yaar kya hai, you know, we're just talking in the casual language. ઘણા બધા લોકો સરસ નવું નવું કરી રહ્યા છે કામ. મને સિંગર્સમાં આઈ લાઈક જિગર, મને સિંગર્સ માં એવું છે, બહુ જ ઓનેસ્ટલી જવાબ આપું, ફીમેલ ફેવરિટ સિંગર ઇન્ટરનેશનલમાં મેલ સિંગર કોપોઈસ આદિત્યજી, રેગ્યુલર વોઇસ સિદ્ધાર્થ બાબસા, રેગ્યુલર આઝ ઇન મતલબ અરિજીત ટાઈપ કે ગાના દે સિદ્ધાર્થ, ધીસ ઇઝ નીરન ભટ્ટ, હી સેટ નીરન ભટ્ટ ઇઝ સેટ ફોર શ્યોર. અને આઈ વિલ ટેલ યુ વોટ ફોર સિંગર્સ, મને નથી ખબર અબાઉટ બીજા બધા કમ્પોઝર્સ, મને નથી ખબર. મને when I'm working, either I'm working on my single or an independent song or a film song, to mane chhe hamesha there are a lot of, I start listening to people when I need them. Otherwise sudha je koche ke, or probably if I am listening to someone, to I start composing with their voice, you know, eu hamesha composer nu kada hoto, so I get a lot of no I genuinely mane chhe etla bada apde avaz sambhine em thavu hai ki મજા પડી ગઈ. સો આઈ ટેલ યુ, હું બહુ જ ઓનેસ્ટલી કહું છું, લાઈક આઈ હેવ બીન, ફોર એક્ઝામ્પલ આદિત્ય છે, તો આઈ હેવ બીન વર્કિંગ વિથ હિમ, આઈ હેવ રેકોર્ડેડ હિમ ફોર અ લોટ ઓફ સોંગ્સ, ઓકે. ઇન બિટવીન આઈ ગેટ અ લોટ ઓફ ઓડિશન્સ ફ્રોમ પીપલ વેર દે સાઉન્ડ ગ્રેટ ઇન ફોક જોનર, પણ મને ખાલી એ જ હોય છે કે વેન ઇટ્સ ફિલ્મ, યુ નો, સિંગિંગ ફોર અ પ્લેબેક ઇઝ ડિફરન્ટ, તો આઈ એમ અનેબલ ટુ એક્સપેરિમેન્ટ વિથ ન્યૂ સિંગર્સ. Your favorites? Yeah. As of now. Yeah. Yeah. But now, hum log aise bhi matlab we would like to like officially announce the launching of Parthno Swartho. we have this topic called Parthno Swarth, because there are sometimes you know he'll crack these really mean jokes. Like kitna selfish aadmi hai. But we love you anyway. So, as of now, these are your favorite gang. Pan NS even koni sathe? In the young chunk. Are you talking about only Gujaratis or even otherwise? Especially in Gujarat. I think, I only... Kaun sa kaam karu cha? Kaun sa kaam karu cha? I think I worked with every possible singer in Gujarati. Chata? Koi na ho avaj, koi gami na hai, apri ki kaam ranko dhe gyo hai. Na, aji sudhi ho na. Gami na hai, tada jomda hi lai. Actually, anu tumne kahu chu na ki when people send their auditions, no, I have so many things in mind ki kada jmara koi project mare mare amne use karo, jete amne use karo. So on that note, mane aa sawal jawab aapko par tumhe kone kai ek sidhi sadhi salah aapwa maatro, please practice mate. Sauthi pehla chhe ne as koi ne naam nahi aapu, but I think na genuinely koi ne, because બધા પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે અને એઝ અ કમ્પોઝર, એઝ અ તમને સક્સેસ જોઈએ છે એટલા માટે તમે સિંગર, કેમ કે લોકોને આઈ ટેલ યુ સિંગર્સ બીકમ ધ ફેસ ઓફ એવરીથિંગ, વેધર ઇટ્સ બીંગ ફિલ્મ્સ ઓર ઇન્ડિપેન્ડન્ટ. સો વેન પીપલ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોન્ટ ટુ ડુ કોન્સર્ટ્સ એન્ડ ગેટ ઓલ ધ ચીયર્સ એન્ડ થિંગ્સ લાઈક ધેટ એન્ડ ગેટ ફેન્સ, ફેન્સ ઇટ્સ રોંગ, યુ નો, બેસિકલી યુ નીડ ટુ ફોકસ ઓન વોટ યુ ડુઈંગ, બિકોઝ એવરીથિંગ ફોલોઝ. લાઈક હું શરતો લાગુ કરું છું કે મારા જે ગીતો કરું છું અથવા કોઈ પણ કરું છું, ત્યારે મને એવું નથી હોતું કે આ ગીતે મને આ પોપ્યુલારિટી જોઈએ છે, આ તો દેન આઈ એમ નોટ ઓનેસ્ટ ટુ માય ઓન સેલ્ફ ઓન માય ઓન મ્યુઝિક.
So I get a lot of mail. So even if I get a good voice in audition, but if the text says that I want to become popular, I omit that person because his thought process will always be there. So wrong. It's right. Like, you know, a composer calling me and instead of asking me ki aap kis scale mein comfortable, he's asking me aap kis budget mein comfortable hai. Yeah. You know, where you're like, hello, I'm not doing this for money. Yeah. I do shows. I earn money in shows. You know, that's how most of us singers make money. Correct. But when you do a recording, when you're working on an original project, you look at what is the feel of the song. You look at what is the song trying to make you feel. Are you going to be able to deliver that? So you should ask me technical things like, is this scale comfortable exactly. for you? Yeah. Are these lyrics comfortable for you? Do you like the idea of the song? Absolutely. आपके जवाब मुझे बहुत ज्यादा वो एकदम क्षेत्र की बारीकियों की तरफ खींचे जा रहे हैं. आपने दो चार जिक्र किया. एक तो ये कि आज के जितने भी सिंगर्स हैं उनको उनका ब्रेड एंड बटर शायद वो कॉन्सर्ट्स या तो शोज से चलाना पड़ता है. एक जमाना था जब लोग सिर्फ रिकॉर्डिंग करते थे और शोज कम किया करते थे. खैर वो दौर रहा नहीं है. यू गाइस मिस दैट यू स्पेंड मोर टाइम ऑन इन स्टूडियो रिकॉर्डिंग फॉर पीपल एंड डू लेस शोज. जो ठंडा पानी पीती है, जो तीखा खाती है, फ्राइड खाती हूँ, खट्टा खाती हूँ, पर मुझे कभी कुछ नहीं होता. बट यू लीव मी इन अ डस्टी एटमॉस्फेयर एंड आई फॉल सिक. इट्स लाइक दैट. सो एवरीबॉडी इज यू नो व्हाट यू से थ्रोट एंड एवरीथिंग इज वेरी सेंसिटिव टू सब्जेक्टिव थिंग्स. बट फॉर मी आई थिंक सो सिंगर्स सम ऑफ देम थिंक के हाँ शोज करेंगे तो उतना ही, दैट इज इट, दिस इज द एंड ऑफ इट. बट इट्स नॉट लाइक स्टार्ट लुकिंग एट समथिंग दैट्स बिगर देन जस्ट मनी एंड योर सेल्फ. एब्सोल्युटली. क्या सिंगल्स भी इतने जरूरी है? રિસ્પોન્સ મળે કે તમે ગાતા હોય ત્યારે લોકો તમારી સામે બેસીને એનો રિસ્પોન્ડ કરે. હવે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ આવી ગયું છે આજના સમયમાં કે એ વસ્તુ એની જગ્યા લઈ લીધી છે એમ. એટલે તમે ઇન્સ્ટાગ્રામ લાઈવ કે ફેસબુક લાઈવ ના માધ્યમથી તમારી સામે 50-100 જણા કે જેટલું તમારું ઓડિયન્સ હોય એ તમારી સામે બેસીને કોમેન્ટ્સ કરતું હોય ને પેલું કરતું હોય, એટલે એ તમને એ જ ફીલ આપે છે જે શોઝની હોય છે એ જ તે. પણ છતાંય તે એ લાઈવ શોની એક અલગ જ મજા છે. લોકો સુધી પહોંચવા માટે થઈને ઘણી વખત શોઝ કરતા હોઈએ છીએ કે એ કરતા હોઈએ છીએ. હવે એનો આખો અલગ અર્થ બની ગયો. મને લાગે છે ઇન્ટરનેટ કે સ્ટાર્સ વાળા બધી વસ્તુ બહુ વધી ગઈ છે. જે રીતે સોશિયલ મીડિયા પર બધું જે ચાલ્યું છે ને એમાં લોટ ઓફ પીપલ સ્ટાર્ટેડ થિંકિંગ દેટ મેં, મતલબ મેરે કો 4-5 લોગને બોલ દિયા કે મેં બહોત અચ્છા સિંગર હું તો મેં ભી વિડિયોઝ બનાના લાઈવ જાના શરૂ કર દેતા હું. સો ઓન સમ લાસ્ટ નોટ્સ, કયું ડ્રીમ સિંગિંગ છે, કમ્પોઝિશન છે, મૂવી છે, સ્ક્રિપ્ટ છે, પર્ટિક્યુલરલી ટુ યુ કે કઈ સ્ક્રિપ્ટ એવી છે કે જે એમ તમને એમ લાગે કે ભવ્ય કરવું છે કે કંઈક ઐતિહાસિક કરવું છે કે આઈ ડોન્ટ નો, યુ કેન થિંક અબાઉટ ઇટ. મીનવાઇલ સિંગર્સ, वो तो जो हर सिंगर गाता है, हर सिंगर को ऐसा लगता है काश मैंने लग जा नहीं गाया होता यार. मैं तो मतलब लता जी से बहुत अच्छा गाती है because I think it's a very beautiful melody. Other than that, I wish I was a playback singer in the 90s era. And I wish a lot of things like that. Because I am such a huge fan of Mary Pant, Be Sexy, Mary Shirt. I'm sorry, you didn't know that. But yeah, I'm a very, very, very big fan of, you know, Govinda's pink pants and yellow shirts. I'm a big fan of all that. So I like quirky things in terms of you know, dance music and all that. So, mirchi lagi. Main full ghati hu us mamle mein, ekdam desi hu main. You should never see me dancing on a Ganpati visarjan. You will not believe it. So yeah, that's my scene.
But yeah, I wish I sang. There's only one composer that I like, just like any other singer, I have a dream to sing for, which is A.R. Rahman sir. Yeah. I'm sure like Parth bhi agar singer hota to uska bhi yahi sapna hota. Mujhe to lagta hai main unke liye compose karu, pata nahi ab wo kyun mere se compose kar raha hai. You know, itna bada fan hu ki mujhe sir main compose karu. Tu Jalso, let's try to get in touch with him and give him this offer that Parth wants to compose for me. Wo bolega kya matlab? Abhi હેમુગઢવીએ ઘણા બધા એવા ગીતો ગાયા છે કે જે મને એવું થાય કે આ વસ્તુ મેં ગાઈ હોત તો મને મજા આવે લાગે છે કે હેમુભાઈનો તો કંઠ અને એનો અંદાજ એટલો બધો લોકપ્રિય હતો કે દરેક ડાયરાના કલાકારને એવું થતું હશે કે આ ગીત આપણે ગાવશે અને ઘણા બધા પોતપોતાની રીતે એના પ્રયત્નો પણ કરે છે સર સીધા મને છે ને હવે આઈ સી આઈ હેવ ડન રોમાન્સ આઈ હેવ ડન કોમેડી એટલે હવે હું મ્યુઝિક ની વાત કરું રોમેન્ટિક સોંગ્સ તૈયાર છે પછી થોડા યુ નો અલગ અલગ બધા બહુ બધા સોંગ્સ થઈ ગયા છે આઈ વોન્ટ ટુ ડુ સ્ક્રિપ્ટ લાઈક ટ્રાવેલ સ્ક્રિપ્ટ હોય યુ નો ટ્રાવેલ સોંગ્સ હોય પછી હિસ્ટોરિકલ સ્ક્રિપ્ટ હોય જેમાં આપણે જે બાયોપિક્સ હોય છે એની ઉપરનું જે એક આખું સાઉન્ડ હોય છે અલગ હોય છે તો આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ લાઈક દેટ બીટ એની લેંગ્વેજ ટ્રસ્ટ મી આઈ વોન્ટ ટુ ડુ અ મરાઠી અ તેલુગુ ઓર એની ક્યાંય એવું લાગે છે કે બધા ગીતો ક્યાંક ને ક્યાંક આજકાલ ગુજરાતી હોય હિન્દી હોય ધારો કે મ્યુટ કરી દઈએ સિંગર્સ ને તો ઓલ ધ ટ્રેક્સ સાઉન્ડ લાઈક ધ સેમ ક્યારે તમને તમારા કમ્પોઝિશનમાં તમારી રીતે ક્યારે એવું લાગે છે કે ના આઈ એકચ્યુઅલી ટ્રાય ટુ મેક શ્યોર કે હું એવું ના બીકોઝ ઇટ ઇઝ અ વેરી બિગ ચેલેન્જ જ્યારે એક સાથે તમારે 8-10 ગરબા કરો છો 8-10 સોંગ્સ કરવાના હોય તો ઇટ ગેટ્સ વેરી ડિફિકલ્ટ આઈ ડોન્ટ વોન્ટ ટુ એડ હિઝ મ્યુઝિકલ ઇમેજિનેશન નો આઈ જસ્ટ ફિગર્ડ ધીસ અ કપલ ઓફ ડેઝ હિઝ મ્યુઝિકલ ઇમેજિનેશન ઇટ્સ રીઅલી વિવિડ તમે આગ બંધ કરશો ને ઇટ્સ કલરફુલ એટલે વેન ઇવન એમનું કોઈ પણ ગીતનું કોઈ પણ હોય તો મને જ્યારે પણ ફોન કરે કે ચલો આ એક જો આ ગીત છે એક ગીત છે સો એ ફોન આમ સામે મૂકીને દેન હી ઇઝ ઓન ધ ફોન ઇઝ પ્લેઇંગ ધ સોંગ સો હી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ મુખડા ફ્રોમ ધેટ મુખડા પછી ક્રોસ પર આવશે પછી હી ઓલસો સિંગ ધ મ્યુઝિક પીસ અને એવું નથી કે આપે બીચ મેં મ્યુઝિક આ એક્સાઇટેડ સો બહુ લોકો એવા નથી હોતા બહુ લોકોનું એવું હોય છે કે આ મ્યુઝિશિયન આગળ વાળું કરી દેગા આપણા હિસાબે હી હેઝ ડિસાઇડેડ થિંગ્સ ઇન હિઝ હેડ I believe I am blessed because I, again, very philosophical. genuinely માનું છું કે આપણે જેવા માણસ હોઈએ ને એવી ટ્યુન્સ ભગવાન મોકલે એટલે ઇફ યુ હેવ ગુડ ઇન્ટેન્શન્સ ઇન લાઈફ યુ મે ગેટ ગુડ કોમ્પોઝિશન્સ એટલે આ જેટલા ખરાબ કમ્પોઝર છે એને જરા કહી દો કે સારા બનો No, but I seriously believe that if you are a good person, good, you have good vibe around you, you get good tunes. And Biju, I have a habit of composing tunes in every mood that I am in. If I am sad, if I am angry, I make songs. Because that way I am also coming out of that thing and it gives me a high. If I am sad, I really go to my piano and start jamming. So who do you listen to? I don't listen to any. I'm being very honest. I don't listen. I'm very bad listener. Not from the old jobs. No, I don't listen to because Manaj and Amesha, I'm always creating music. Always. And Manaj and I don't want to sound like that. If I have some references, I don't. Even for films, when directors give me reference, I say no. કે ભાઈ અમને આવું ટાઈપનું સોંગ જોઈએ છે એવું હું ક્યારે લેતો જ નથી હું ખાલી કહી દઉં તમે મને સિચ્યુએશન આપો એન્ડ ગીવ મી સમ ટાઈમ ઓન ઇટ બિકોઝ એટલીસ્ટ કંઈક આવશે એ ફ્રેશ આવશે અધરવાઇઝ તમે છે ને મને પણ બાંધી દેશો એમાં કે ભાઈ
આઈ હોપ આઈ વિશ કે તમે જલસોને પણ ખૂબ સાંભળો, કારણ કે જલસો પાસે લગભગ તમે તો જાણો જ છો 650 ગુજરાતી મૂવીનું કલેક્શન છે, જેમાં 20,000 થી વધારે જૂના ક્લાસિક સોંગ્સ છે અને અમેઝિંગ મેલોડીઝ છે. એકદમ એટલી સુંદર સુમધુરતા એમાં ભરી છે કે શબ્દો જે લખે છે, જે કમ્પોઝ કરે છે, જે ગાય છે, એના માટે તો આજીવનનું શિક્ષણ થઈ પડે અને રિહર્સ કરવા માટેનું એટલું બધું મટીરિયલ છે કે તમને મજા પડી જશે. પાર્ટ તમને પણ ખાસ સજેસ્ટ કરીશ, ખૂબ બધું સાંભળજો. એટલા બધા અદભુત સરકારો છે ફ્રોમ બોલિવૂડ, એ વખતના હિન્દી ફિલ્મો આપતા, ગુજરાતી ફિલ્મો કરતા, અદભુત ગીતો આપણી પાસે છે. તમે લોકો પણ જલસો ડાઉનલોડ કરજો. તમને તો કહેવાનું છે નહીં, વારંવાર મેં કીધેલું છે, જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે. એન્ડ ઓન દેટ નોટ, જતા જતા Let's listen to something from Shuddh Deshi Samvad. Yeah, Manmeru. સાંભળી શકો છો શરતો લાગુ ના ગીત. આપણે જે લાસ્ટ કરવાના ઉસકે આયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.